नमस्कार, हूँ छू बीरेन। आप जो रहा छो स्पार्क टुडे न्यूज। वडोदरा शहर में आवेला गोत्री जनरल हॉस्पिटल रोड पर ज एक अनेक राहदारी साथ ज एम्ब्युलेंस नु अवर जवर थाय छे। तेनी साथे ज आ रोड पर केटलाक समय ड्रेनेज नो ढांकण खुल्ली हालत में जोवा मळी रह्युं छे। आ रोड पर थी हजारों संख्या में लोगों की अवर जवर जोवा मळे छे, परंतु कॉर्पोरेशन साथे स्थानिक कॉर्पोरेटरों नुं ध्यान जतुं नथी। त्यारे आज रोज सामाजिक कार्यकर्ता कमलेश परमार द्वारा जणावामां आव्युं छे के कॉर्पोरेशन ने वेरा टेक्स वसूलवामां रस छे। जो वेरा टेक्स न भरो तो पेनल्टी साथे सील मारवानी कामगीरी थाय छे, परंतु सामान्य नागरिकों पायामां जे सुविधा आपवामां रस नथी। त्यारे साथे जो कोई राहदारीओने इजा के मृत्यु थाय तो वर्तर आपवामां पण रस नथी। परंतु आ ड्रेनेजनु ढांकण 24 कलाकमां तात्कालिक धोरणे रिपेरिंग कामगीरी नहीं करवामां आवे तो सामाजिक कार्यकर द्वारा आ ड्रेनेजना ढांकण पासे बेसीने आंदोलन करवामां आवशे तेवी चीमकी पण उच्चारी छे। શહેરમાં આવેલ છે, કહેવાય છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની સામે ઘણા વખતોથી તમે જોઈ શકો છો કે આ જે ડ્રેનેજનું ઢાંકણ છે આ ખુલ્લી હાલતમાં છે। ઘણી વખતે અહીંયા ગાડી અકસ્માત પણ થતા હોય છે, ઘણા લોકોને ઈજા પણ થતી હોય છે, પરંતુ કોર્પોરેશનના તંત્રનું સાથે સાથે કહેવાય છે કે જે કોર્પોરેટરો સ્થાનિક છે તે લોકોનું પણ ધ્યાન નથી જતું, એટલે કંઈક ને કંઈક બેદરકારી જોવા મળે છે। આજરોજ આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જ્યારે જ્યારે વડોદરા શહેરના નાગરિકો વેરા ટેક્સ નથી ભરતા ત્યારે જે કહેવાય છે કે સીલ મારવા માટે જતા હોય છે, સાથે સાથે કહેવાય છે કે ત્યાં ગાડી નોટિસો પટકારવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે જે નાગરિકોની સુવિધા અને સલામતી માટે જે કહેવાય છે કે જે સુવિધાઓ આપવાની જરૂર છે, પરંતુ આજે કહેવાય છે કે તંત્ર દ્વારા જે કહેવાય છે બેદરકારી દાખવામાં આવે છે। આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જો આ ડ્રેનેજનું ઢાંકણ તાત્કાલિક ધોરણે આનું રિનોવેશન રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ ડ્રેનેજની બાજુમાં બેસી અને અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। કારણ કે જ્યારે જ્યારે તમે જોઈ શકો છો અહીંયા ગાડી ઘણા દર્દીઓ પણ આવતા હોય છે, દર્દીના પરિવારજનો આવતા હોય છે, સાથે સાથે અહીંયા ગાડીથી એમ્બ્યુલન્સો પસાર થતી હોય છે અને હજારોની સંખ્યામાં અવર જવર થતી હોય ત્યારે કહેવાય છે કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિએ ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે, અને જો ધ્યાન આપવામાં નહીં આવે ને કોઈપણ અકસ્માત કે ઈજા થશે તો ચોક્કસથી આવનારા દિવસોમાં આના માટે વળતરની પણ માંગણી કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિ સુધી રહેશે।